કોર્ટે ફિલ્મ પદ્માવત વિશે એક મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. તો કોર્ટે પાંચે રાજ્યોના પ્રતિબંધને હટાવ્યો છે, ત્યારે હવે પદ્માવત રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, હરિયાણા અને ઉત્તરાખંડમાં રિલીઝ થશે. આ મામલે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા કહ્યું છે કે સેન્સર બોર્ડ તરફથી ફિલ્મને સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. તો મહત્વની વાત કરીએ તો સમાચાર, જે મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જે સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે પદ્માવત ફિલ્મ રિલીઝ થશે, તો ફિલ્મ પદ્માવતને લઈને પ્રદીપસિંહ જાડેજાનું નિવેદન આવ્યું છે. તો આવો જોઈએ પ્રદીપસિંહ જાડેજાનું નિવેદન. ફરમાવવામાં આવ્યો હતો, ત્યારબાદ બીજી વખત પણ જ્યારે પદ્માવત નામ સાથે આ ફિલ્મ રિલીઝ થવાની શક્યતાઓ હતી, એમાં માટે બીજી વખતે પણ રાજ્ય સરકાર દ્વારા નોટિફિકેશન પ્રસિદ્ધ કરવામાં આવ્યું. આ નોટિફિકેશન એટલા માટે પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું કે ગુજરાતના અનેક ક્ષત્રિય સંગઠનો, સમાજ જીવનના અનેક સંગઠનો દ્વારા ભારતીય સંસ્કૃતિ અને આ દેશના ઇતિહાસને તોડમરોડ કરીને વિકૃત રીતે સમાજની વચ્ચે રાખવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને આના કારણે કેટલાય લોકોની લાગણી દુભાઈ હતી, જેના કારણે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડે એવી શક્યતાઓને લક્ષમાં લઈને આ પ્રતિબંધ કરવામાં આવ્યો હતો. પરંતુ આ પ્રતિબંધ બાદ સુપ્રીમ કોર્ટમાં ફિલ્મના નિર્માતા દ્વારા પિટિશન કરવામાં આવી અને એ પિટિશનના કારણે આજે પણ ગુજરાત તરફથી વિદ્વાન વકીલ એએસજી શ્રી તુષારભાઈ મહેતાએ લગભગ એક કલાક જેટલી લંબાણ સભર દલીલો કરીને અને આના કારણે ઇતિહાસને ડિસ્ટ્રોય કરવા માટેનો અને રાજ્યની અંદર લો એન્ડ ઓર્ડરના પ્રશ્નો ઊભા થાય છે આ બધાથી નામદાર સુપ્રીમ કોર્ટને વાકેફ કરવા માટેનો એમણે પ્રયાસ કર્યો. પરંતુ મળતી માહિતી મુજબ સુપ્રીમ કોર્ટ દ્વારા આના સંદર્ભમાં વચગાળાનો સ્ટે આપવામાં આવ્યો છે. તો આ વચગાળાનો સ્ટે એનો અભ્યાસ, એનો ડિટેલ ઓર્ડર અમારી પાસે આવે, એનો અભ્યાસ કરીને અમે આગળની કાર્યવાહી કરીશું. હાલના તબક્કે મેં કહ્યું તેમ નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા આજે ડિટેલ વચગાળાનો સ્ટે આપતો ઓર્ડર છે, એ ઓર્ડરના વર્ડિંગનો સ્ટડી કરીને ત્યારબાદ જ અમે ફર્ધર એનું રિએક્શન આપી શકીશું. ગુજરાત કે માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી કે દ્વારા ગુજરાત કે અંદર પહેલે પદ્માવતી ફિલ્મ ઉનકે નોટિફિકેશન કરકે ઉસ પર પ્રતિબંધ લગાયા થા, બાદ મેં इस निर्माता के द्वारा पद्मावत फिल्म का प्रसिद्ध होने की जानकारी मिलने पर गुजरात के कई संगठनों, क्षत्रिय संगठनों और समाज जीवन के अन्य संगठन के लोगों, उन्होंने इस फिल्म के जरिए हमारी भारतीय संस्कृति और हमारे इतिहास को तोड़ मरोड़ करके समाज के बीच में रखा जाने का जो प्रयास है, इनके वजह से गुजरात के अंदर लॉ एंड ऑर्डर की समस्या होगी, ऐसी रजूआत करके फिर से भी हमने पद्मावत पर भी नोटिफिकेशन प्रसिद्ध किया था. आज सुप्रीम कोर्ट के अंदर जब निर्माता के जरिए पिटिशन की बारे में नामदार सुप्रीम कोर्ट ने बताया कि हम इसके लिए इंटरिम स्टे देते हैं, हम इस इंटरिम स्टे के मिलने से पहले हमारे लर्नेड एडवोकेट एएसजी श्री तुषार भाई मेहता ने गुजरात की ओर से. તો જોડી દેખ મહત્વની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટ દ્વારા 25મી જાન્યુઆરીએ ફિલ્મ પદ્માવત પર જે પ્રતિબંધ હતો તેને હટાવવામાં આવ્યો છે અને 25મી જાન્યુઆરીએ તેને રિલીઝ કરવામાં આવશે તેવી લીલી ઝંડી સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવશે. આ જ અંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પત્રકાર પરિષદને સંબોધતા નિવેદન આપતા કહ્યું છે કે તો જે રીતે મહત્વની વાત કરીએ કે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની પત્રકાર પરિષદની અંદર ફિલ્મ પદ્માવતને લઈને
निवेदन आपता जणाव्युं छे के फिल्म पद्मावत 25मी जानुआरीए सुप्रीम कोर्ट द्वारा जे फिल्म पद्मावत ने लीली झंडी आपवामां आवी छे रिलीज करवा माटे ते अंतर्गत